ઓફ વડોદરા. વડોદરાના ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારમાં આ શિયાળાની ઋતુમાં વેચાણ કરવામાં આવતા કાળા તલના કચરિયાની ભારે માંગ છે. વડોદરા શહેરમાં રાવપુરા સ્થિત જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન છેલ્લા 75 વર્ષથી સૌના સાથથી ખાદીના ઉત્પાદન દ્વારા આર્થિક રીતે ગરીબ તેમજ અનેક નાના કારીગરોને રોજગારી પ્રદાન કરે છે. આ સાથે ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા દેશી ધાણીમાં જ સારી રીતે તલને પીસીને જેમાં વિવિધ ડ્રાયફ્રૂટ નાખી દેશી ગોળનું તલનું કચરિયું બનાવવામાં આવે છે. આ કચરિયું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. શિયાળામાં ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનમાં દેશી ધાણીનું કાળા તલનું કચરિયાની વધારે પ્રમાણમાં માંગ રહે છે. એમાંય ખાસ કરીને કાળા તલનું કચરિયું શિયાળામાં લોકોની પહેલી પસંદગી છે. ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે હાલમાં રોજ 150 થી 175 કિલોનું કચરિયાનું વેચાણ થાય છે. કચરિયું રોજે રોજનું વેચાણ કરવામાં આવે છે. શિયાળામાં ખાવા માટેના તલના તેલનું રોજ 15 થી 20 ડબ્બાનું વેચાણ થાય છે. આ સિવાય અત્યારે ધાણીનું સિંગ તેલ પણ વેચાણ કરવામાં આવે છે. તલના તેલનો ઉપયોગ બાળકો માટે પણ લાભકારી સાબિત થાય છે. તલના તેલની માલિશથી સાંધા મજબૂત થાય છે. જો નવજાત શિશુને આ તેલથી માલિશ કરવામાં આવે તો તેના હાડકા મજબૂત થાય છે અને તેનું શરીર તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત જેમને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે પણ નિયમિત રીતે આ તેલથી માલિશ કરવી જોઈએ. તલના તેલમાં જે પોષક તત્વો હોય છે તેનાથી ત્વચા પણ ક્રાંતિવાન બને છે. તલના તેલમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ઇ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે. આ જ કારણથી આ તલ હાડકા માટે સારું ગણાય છે. વળી તેનાથી વાળ, ત્વચા, દાંત પણ સુંદર થાય છે અને તલનું તેલ માનસિકતાને પણ દૂર કરે છે. તલના તેલની પ્રકૃતિ ગરમ હોય છે જેને કારણે શરીરની ગરમી વધારે છે. જે લોકો કસરત કરે છે તેમને સ્નાયુ સ્ટ્રેચ થવાથી તકલીફ થતી હોય છે. આ તકલીફને દૂર કરવા માટે તલના તેલથી માલિશ કરવી જોઈએ. આ તેલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને સેલેનિયમ હોય છે જે સ્નાયુને એક્ટિવ રાખે છે. જો દાંત કે બેડામાં તકલીફ હોય તો પણ તલના તેલની માલિશ કરવાથી લાભ થાય છે. દેશી ધાણીમાં જ સારી રીતે તૈયાર થયેલ કચરિયું ખરીદવું હોય તો રાહ જોયા વગર ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારમાં પહોંચી જાઓ.